મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના વાકડી ગામે ધ્વજવંદન કાર્યક્રમ માટે થાંભલા ઉભા કરવા જતા બે વિદ્યાર્થીઓને વીજ કરંટ લાગતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતું, તો સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી પસરી જઈ હતી. સંતરામપુરના વાંકડી ગામે આવેલ કીરપુર માધ્યમિક શાળામાં 15 ઓગસ્ટને ધ્વજવંદન કાર્યક્રમને લઈને શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓ પાસે મંડપ ઊભો કરવા માટે થાંભલો ઊભો કરાવતા આ થાંભલા ઉપરથી પસાર થતાં જીવિત વીજ વાયર સાથે અડકતા વીજ કરંટ લાગતા ધોરણ 10માં ભણતા બે વિદ્યાર્થી ગણપત નાથાભાઈ વડવાઈ, દિલીપ ઉંમર વરસ 15, ધોરણ 10 અભ્યાસ કરતા તેઓને વીજ કરંટ લાગતા બંને વિદ્યાર્થીઓનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું, તો સ્કૂલ પ્રશાસન દ્વારા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં હાજર તબીબી દ્વારા બંનેને મૃત જાહેર કરાયા હતા, તો સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ગણપત પરિવારમાં એકનો એક દીકરો હતો અને એકના એક પુત્રનું નામ અચાનક મૃત્યુ થતાં પરિવારજનો ઉપર આપ ફાટ્યું હતું. અમીન કોઠારી, ZSTV, સંતરામપુર. પાવન પર્વની અંદર રક્ષાબંધન અને 15 ઓગસ્ટના દિને આજે એક કેનપુર ગામે સરકારી તંત્ર એટલે કે પ્રાથમિક હાઈસ્કૂલના શિક્ષકો દ્વારા બેદરકારીથી એક આદિવાસી સમાજની અંદર કકળાટ અને બે બાળકો જ્યારે ધ્વજવંદનનો કાર્યક્રમ કરવાનો હતો ત્યારે એક થાંભલો ઊભો કરવા જતા ઉપર વીજ પુલનો વાયર જતો હતો તેને થાંભલો અડકતા બંને બાળકો મૃત્યુ પામ્યા છે. આ ઘટના શિક્ષકોની બેદરકારીથી બનેલી છે અને જે આ કાર્ય કરવાનું હતું તે સ્ટાફને ગઈકાલે સાંજે આ કાર્ય પૂર્ણ કરી દેવું પડતું હતું, જેથી સ્વતંત્ર પરણવાનું પણ આ લોકોએ અપમાન કરેલું છે અને આજે અમારા સમાજની અંદર આજે માંતવ છવાઈ રહ્યો છે અને જે બંને બાળકો એક ગામના અને કુટુંબી જે બાળકો છે તે આજે દુઃખદ લાગણી અનુભવે છે. સમાજ બાળકોની કેટલી ઉંમર હશે? બે બાળકો ધોરણ 10ની અંદર ભણતા હતા એટલે એમની ઉંમર 15 વર્ષની હશે. અને એ બાળકો એમના ઘરમાં પરિવારમાં કોણ કોણ છે? એમના પરિવારમાં એક બાળક તો જે છોકરો છે એનો એક જ છે, તે આખા પરિવારનું સાહેબ મતલબ એનું ભરણ પોષણ કરતો હતો અને આવનાર સમયમાં પણ ભરણ પોષણ કરતો હતો. શું કરવાનો હતો? નામ ગણપત અને બીજો જે દીપક કરીને છોકરો છે એનો ભાઈ છે સર, પણ આ જે મોટા છોકરા છે અને આવનાર એમના મમ્મી પપ્પાને પણ આ ગુજરાન ચલાવીને અને રળી પેટનું રળિયું કરતો એવો છોકરા હતા સર. સ્કૂલના શાળાના શિક્ષકોની બેદરકારીના લીધે જ આ બનાવ બન્યો છે? બિલકુલ, શાળાના શિક્ષકો જ્યારે આ ઘટના બની ત્યારે અહીંયા સવારકાલી દવાખાનામાં સાથે. બેન શું નામ આપનું? શું નામ તમારું? સુમિત્રાબેન. શું અટક? વડવાઈ. કયું ગામ? હા, તમારો બાબો છે? શું નામ એનું? બોલો, કેવી રીતે બનાવ બન્યો, શું થયું? 7 વાગ્યા તો ના કહેવા કરતી હતી પણ કે મારું નામ લખાવ્યું હતું હું ચોકલેટ લઈને જવાનો હોય, એટલે પછી એન્ડી ગયો હતો પૈસા એટલે નહીં ગયો હતો. પછી આ પસ્તા હું હોકા ચિંતા કરતી ને હાલમાં જાય એટલે એટલે હું હાલમાં આવે તો અત્યારે 12 વાગે આવે એ કોઈ ઘરી ગયા અમે. પછી ફોન આવ્યો તો હા પછી દોડતો થઈ ગયો. શું ફોનમાં શું કીધું? શું આવ્યું ફોનમાં? ફોનમાં કે ગણપતને તમે સ્કૂલે ગયા? સ્કૂલે તો એના પાપા ગયા ને અમે બાર બાર આવીએ એને કને ત્યાં કોઈને મળે. શિક્ષકો મૂકીને જતા રહેલા? હા, એ જતા રહેલા ને મૂકીને. તો તમને કશું કીધું નથી? જાણ જ નથી. મન ભીગા જ નથી દીયા. તો આ તમારા વિસ્તારમાં કેટલા બાળકો છે? આટલો એક છે. એક જ? હા, એક જ છોરો? એક જ છોરો. અંતર છે આ છોકરીઓ છોકરીઓ છે નાનો હતો એટલો એક છોકરો. કયા ધોરણમાં ભણતો હતો? 10માં. ને સ્કૂલનું શું નામ છે? કઈ સ્કૂલમાં ભણતો હતો? મધ્યમ વિદ્યાલય.